गुड मॉर्निंग मित्रों, आज આપણે કેલ્શિયમના કેટલાક અગત્યના સંયોજનો વિશેની ચર્ચા કરવાના છીએ. જે રીતના આપણે સોડિયમના કેટલાક અગત્યના સંયોજનો જોયા હતા, તમને લોકોને યાદ હશે, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, NaOH, આવા આપણે ચાર જુદા જુદા સંયોજનોની વાત કરી હતી. देन आफ्टर जैविक अगत्यताओ जोई थी सोडियम अने पोटेशियम नी. सेम एज अहींया केल्शियम ना जुदा जुदा संयोजनों नी वात करवानी छे. एमां सौथी पहेलुं संयोजन छे केल्शियम नो ऑक्साइड, जेने आपणे सादी भाषामां, गुजराती भाषामां हाउ आम जोईए तो तड़पदार शब्द जो कहता होय तो कड़ी चूनो, ए इन प्रेजेंस ऑफ क्विक लाइम अने केल्शियम ऑक्साइड छे एनुं केमिकल नेम थई जशे. बनावट कई रीतना थाय छे तो बहु एटले बहु सिम्पल बनावटनी प्रक्रिया छे, जेमां CaCO3 कोनी प्रक्रिया छे, अहींया केल्शियम केल्शियम कार्बोनेट प्रक्रियक तरीके लेवानो छे कार्बोनेट. हवे एने आपणे अहींया प्रक्रिया आपवानी छे, जे प्रक्रिया रिवर्सिबल छे. शुं काम एने ए हुं तमने हमणां ज समजावुं छुं. तो आ जे प्रक्रिया छे रोटरी भट्ठीमां थाय छे. कई भट्ठीमां? रोटरी भट्ठी. એમાં તાપમાન આપવાનું છે 1070 થી 1270 કેલ્વિન તાપમાન. અતિશય ઊંચું તાપમાન છે, એટલે ઊંચા તાપમાને આપણે શું કરવાનું છે, ચૂનાના પથ્થરને એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાનું છે. આને તમે ચૂનાનો પથ્થર પણ કહી શકશો, ચૂનાનો પથ્થર, બરાબર છે. તો એને આપણે અતિશય ઊંચા તાપમાને ગરમ કરશું એટલે વિઘટન થશે અને શું બનશે, તો આમાંથી CaO આપણે જે જોઈએ છે એ CaO વત્તા CO2 ગેસ છૂટો પડે છે. એમાં મિત્રો ખાસ જોવાની વાત એક છે કે CO2 ને અહીંયા દૂર કરવાની ખાસ તકેદારી લેવામાં આવે છે, અધરવાઇઝ ફરી પાછું એ જે ભઠ્ઠી છે એ બંધ પાત્ર છે, જેના લીધે શું થાય કે CO2 ફરી પાછો CaO ની અંદર જોઈન્ટ થઈ જાય. અને આ જે રિવર્સિબલ રિએક્શન આપેલી છે, પ્રતિવર્તી પ્રક્રિયા આપેલી છે, જે ફોર્મ થઈને શું બની જશે, CaCO3. ખબર પડે છે એક્ઝેક્ટલી? તો અહીંયા જે વાત છે એમાં ખાસ કરીને અહીંયા આપણે લખી શકીએ ઉત્પન્ન થતા CO2 ને દૂર કરવામાં આવે છે. જો રાખી મૂકીએ, આટો મારીને થોડીક વારમાં આવીએ તો પાછું કેલ્શિયમ કાર્બોનેટ બની ગયો હોય, મેરેટ પાણીમાં જાય છે, આવે છે. અને તેથી CaO મળે છે, તેથી જ આપણને શું થાય છે, CaO મળે છે. અને પ્રતિવર્તી પ્રક્રિયાને થતી ટાળી શકાય છે. જો તમારે એક્ઝેક્ટલી કેલ્શિયમ ઓક્સાઇડ જોઈએ છે તો તમારે પ્રતિવર્તી પ્રક્રિયાને ટાળવાની છે. બાકી તમારી પાસે સમય છે તો આમાંથી આમાં રૂપાંતરણ કર્યા કરો, ઉર્જાનો વ્યય કર્યા કરો, પૈસાનું પાણી થયા રાખે, બીજું કાંઈ જ નથી, બરાબર છે. એટલે આપણે અહીંયા CO2 આ રિવર્સિબલ રિએક્શન છે, પ્રતિવર્તી પ્રક્રિયાનો અહીંયા કોઈ ઉપયોગ નથી કરતા આપણે, બરાબર. પણ રિવર્સિબલ રિએક્શન છે તો ફટાફટ આમાંથી CO2 ને ઉડાડી દેવાનો, એટલે અહીંયા આપણને આ સોલિડ ફોર્મમાં છેલ્લે મળી જાય, બરાબર છે. દેન આફ્ટર હવે આપણે જોવાના છે એના ગુણધર્મો. તો એની અંદર ખાસ ધ્યાન આપજો, ગુણધર્મો કયા કયા છે CaO ના એ જોઈએ આપણે. ગુણધર્મની અંદર સૌથી પહેલો પોઈન્ટ ખાસ સફેદ સ્ફટિકમય ઘન, કેવો જે ઘન પદાર્થ છે. ગલનબિંદુ જે છે એમના 2870 કેલ્વિન છે, અતિશય ઊંચું ગલનબિંદુ છે, બરાબર. પછી ખાસ વાતાવરણમાં ખુલ્લો રાખતા શું કરે છે, ભેજ એટલે કે H2O ઇન ગેસિયસ ફોર્મ, H2O ઇન ગેસિયસ ફોર્મ. અને CO2 ને શોષે છે, એનું શોષણ કરે છે. કઈ રીતના? ફોર એન એક્ઝામ્પલ આપણે જોઈએ, એઝ એન એક્ઝામ્પલ આની અંદર કે ભાઈ CaO છે એ H2O સાથે શું બનાવી નાખે છે, CaOH2. જો હમણાં જ આના પછીની સેમ રિએક્શન આપણે જે જોવાની છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની પ્રક્રિયા છે, આ તમે જો જોયેલી હશે તો તમને ફટાફટ એ પણ આવડી જશે. દેન આફ્ટર બીજી રિએક્શન છે CaO વિથ CO2. હવે જે ટેમ્પરેચર હતું એ તો રિલીઝ થવાનું છે, એમાંથી શું બનશે, CaCO3 રિએક્શન ફોર્મેશન થઈ ગઈ. બની શકે છે આ રીતના. દેન આફ્ટર નેક્સ્ટ
અને લાસ્ટ પોઈન્ટ કડી ચૂનામાં મર્યાદિત પ્રમાણમાં પાણી ઉમેરતા શું થાય છે ખબર છે, અતિશય ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે કડી ચૂનો જે ક્યાંય પણ તમને દેખાય તો એને આપણે ફોડેલો ચૂનો બનાવવો પડે, બરાબર છે. એટલે પાણી ઉમેરતા શું થશે, ઉગ્ર પ્રક્રિયા કરે છે અને તેના ટુકડા શું થાય છે, તૂટે છે. આ ક્રિયાને શું થાય છે, શું કહેવાય, ચૂનાનું ફૂટવું કહે છે. હવે આ જે પ્રક્રિયા છે ને, તમે આમ જો ફિઝિકલી સાંભળી લીધી, તમને લોકોને યાદ હોય તો જે લોકો માવો ખાતા હોય છે ને, ફાકી, બરાબર છે, માવો એટલે ફાકી એટલે ઓલું ચૂરણ નહીં, માવો જે લોકો ખાતા હોય, જે લોકો ચૂનો એડ કરે, ખબર છે, સોપારીની સાથે સાથે સોપારી તમાકુ અને ચૂનો અને એવું બધું કંઈક ને કંઈક એડ કરતા હોય છે, તો એ જે ચૂનો છે જો એ વ્યવસ્થિત રીતે ફોડેલો ના હોય તો આપણા મોઢામાં જઈને ત્યારે એને પાણી મળી જાય. પાછું મોઢામાં તો પાણી હોય જ ને, બરાબર, બોડીની અંદર 75% અરાઉન્ડ નું પાણી છે. ચાલો તો પાણીનો ભાગ તો ઘણો બધો છે, તો પાણી મોઢામાંથી એને મળશે, ત્યાં જઈને ફાટશે. એટલે ઘણા લોકો નથી કીધા મારે મોઢું ફાટી ગયું છે ભાઈ, માવો ખાધો ને એમાં, એટલે આજે તીખું નહીં ખાઈ શકાય. તો એ આ રીઝન છે કે મોઢામાં જઈને ફૂટે છે. વ્યવસ્થિત દુકાનવાળાએ ફોયડો ના હોય ચૂનો અને ઉતાવળમાં બનાવી નાખ્યો હોય, અધરવાઇઝ જે પાઉચ આવે છે એનાથી બનેલો જે ચૂનો છે અતિશય સ્ટ્રોંગ થઈ ગયો છે, એક્ઝેક્ટ બની શક્યો નથી, તો પણ પ્રોબ્લેમ થઈ શકે. એટલે આ રીતના ચૂનો ફૂટે છે, બરાબર છે. એટલે મકાન ચણાતું હોય ત્યાંનો ખાસો એવો ઉપયોગ જનરલી કરતા હોય છે. હવે આપણે જે જોવાના છે એમાં હજુ નેક્સ્ટ પોઈન્ટ જે છે એમાં ધ્યાન આપજો. એના પછીનો પોઈન્ટ, કડી ચૂનાને સોડા સાથે ફોડવામાં આવે ત્યારે તે ઘન સોડા લાઈન આપે છે. ઘન સોડા લાઈન કેવો હોય, વળી પાછો પ્રશ્ન થાય, તો કડી ચૂનો એને સોડા એટલે એને ઓએચ સાથે રિએક્ટ થાય તો એને ઓએચ ઇન્ટુ સીએઓ નું સોલ્યુશન બને, જેને શું કહેવાય, સોડા લાઈમ, બરાબર છે. NaOH પ્લસ CaO આને કહેવાશે સોડા લાઈમ, જેનો ઉપયોગ આપણે લોકો 13માં ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયાની અંદર કરશું. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા ત્યારે જોજો, આલ્કેનની બનાવટની પ્રક્રિયાની અંદર આવે જ છે. તેન આફ્ટર, એના પછીનો પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ ધ્યાન આપજો એની અંદર, તે બેઝિક હોવાથી કોની સાથે પ્રક્રિયા કરે, એસિડ સાથે ઊંચા તાપમાને શું બનાવે છે, એસિડ સાથે ઊંચા તાપમાને ઓક્સાઇડ બનાવે છે. કઈ રીતના રિએક્શન થશે એની અંદર, ફોર એન એક્ઝામ્પલ, સીએઓ પ્લસ એસઆઈઓ ટુ ગીવ સીએએસઆઈઓ થ્રી નો સોલ્ટ બની જાય. ઇન પ્લેસ ઓફ 6 મોલ્સ ઓફ સીએઓ છે, રિએક્ટ વિથ P4O10 ગીવ્સ, અહીંયા શું બની જશે, CA3, પછી શું આવશે, PO4 ટ્વાઇસ, પણ અહીંયા આગળ મોલ આવશે 2, ટોટલ 6 મોલ્સ ઓફ સીએ છે. હવે ઓલમોસ્ટ રિએક્શન સંતુલિત છે, તો એસિડ સાથે શું બનાવી શકે, CaSiO3 ના ક્ષાર વાળા ઓક્સાઇડ બનાવે છે, એસિડિક ઓક્સાઇડ સાથે ટૂંકમાં સંયોજનો બનાવે છે. ઊંચા તાપમાને એસિડિક ઓક્સાઇડ સાથે સંયોજનો બનાવે છે. અહીંયા હું મારાથી કંઈક બોલવામાં મિસ્ટેક તો થતી હતી, પણ આપણે અહીંયા જ લખી નાખીએ, એસિડિક
ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ સાથે વળી પછી એટલે પેલા આમ તો લખ્યું તું એસિડ સાથે સંયોજનો આપે છે પણ મારાથી લખાઈ ગયું ઓક્સાઇડ પણ ખરેખરમાં શું બનાવે છે ખાલી સાદા સંયોજનો આપે છે જેને આપણે ક્ષાર પણ કહી શકાય ખરી બરાબર છે હવે જે જોવાનો છે એના યુઝીસ છે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે તો એની અંદર ખાસ ધ્યાન આપજો કઈ કઈ જગ્યા ઉપયોગમાં લેવાય છે તો એમાં યુઝીસ ઉપયોગો આમ જોઈએ તો બહુ સેલા ઉપયોગો પણ છે સૌથી પહેલો સેમાં આવશે સિમેન્ટ સિમેન્ટની બનાવટમાં પ્રાથમિક પદાર્થ તરીકે તથા સેમાં આવશે તથા સૌથી સસ્તા આલ્કલી એટલે કે બેઝ તરીકે આલ્કલી તરીકે ઉપયોગી છે ક્યાં સિમેન્ટ માટે જ સિમેન્ટની બનાવટ માટેની જ વાત ચાલે છે એટલા માટે કહું છું તેન આફ્ટર નેક્સ્ટ પોઈન્ટ કોસ્ટિક સોડા માંથી સોડિયમ કાર્બોનેટ ના ઉત્પાદનમાં કોસ્ટિક સોડા એટલે એને હોય જેમાંથી Na2CO3 બનાવો છે તો એની અંદર બરાબર ઉપયોગમાં લેવાય છે અને લાસ્ટ વન સૌથી છેલ્લું શર્કરાના શુદ્ધિકરણમાં તથા રંગકોના ઉત્પાદનમાં ઉપયોગી તો ટોટલ આટલા યુઝીસ છે અને આમ જોઈએ તો બહુ સેલી થિયરી છે બનાવટ ગુણધર્મ અને ઉપયોગ 3 માર્કની અંદર આખું પૂછાય ઇન પ્લેસ ઓફ ગુણધર્મ અને ઉપયોગ પૂછાય તો આપણને આવડવું જોઈએ બરાબર છે તો અહીંયા આ આપણી કેલ્શિયમ ઓક્સાઇડની આખે આખી બનાવટની પ્રક્રિયા પતી ગઈ છે સોરી બનાવટ ગુણધર્મ ઉપયોગ પતી ગયા છે હવે એના પછી જે જોવાનું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોવાનું છે તો એની અંદર ધ્યાન આપજો ખાસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં જોઈએ આપણે સીધી બનાવટ આની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર બનાવટમાં શું હશે તો આપણે એક વખત તો જોઈ ગયા છીએ બનાવટ કેવી રીતના થાય છે તો આપણી પાસે CaO છે એની અંદર માત્ર ને માત્ર પાણી ઉમેરી દેવાથી શું બની જશે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર છે એટલે કડી ચૂનાની અંદર જો પાણી ઉમેરી દઈએ તો શું બની જાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે આપણે બનાવો છે એ બની જાય એટલે વન સ્ટેપ રિએક્શન અને બહુ નાની એવી રિએક્શન છે સીધા આપણે જોવાના છે ગુણધર્મોની અંદર સૌથી પહેલો પોઈન્ટ અને સૌથી ઇઝીમાં ઇઝી પોઈન્ટ છે ધ્યાન આપજો અસ્ફટિકમય પદાર્થ છે પછી એ પાણીમાં કેવો છે તો અલ્પદ્રાવ્ય છે તમે જે લોકો માવો ખાતા હોય એની પાસે જોયેલા વ્હાઈટ કલરના પાઉચ આવે છે નાના નાના ચૂનો ભરેલો હોય છે જો એમાં પાણી એ હોય છે છતાં એવો મેલ્ટ ડાઉન નથી થતો ઓગળેલો નથી રહેતો પાણી અને ચૂનો બે જુદું જુદું પડ્યું રહે છે બીકોઝ એ અલ્પદ્રાવ્ય છે માઇનોર થોડું અમતું ઓગળે બાકીનું એમને પડ્યું રહે પાણી સાથે એમને સોલ્યુશન આપણે બનાવેલું છે એમ કહી શકીએ જામીન કઠણ પથ્થર ન થઈ જાય એટલા માટે એવી રીતના ફરી રાખ્યું બીજું કાંઈ જ નથી બરાબર છે તેના જલીય દ્રાવણને શું કહેવાય ચૂનાનું પાણી જોલા પાઉચમાં ભરેલું હોય છે પાણી કહે છે અથવા તો ચૂનાનું નીતર્યું પાણી કહે છે એમ પણ આપણે કહી શકીએ ત્યાર પછી એક ખાસ ચૂનાને શું કહેવાય મિલ્ક ઓફ લાઇમ કહે છે ભીંજાવેલ ચૂનો એટલે ચૂનાનું નિલંબન કરીએ અહીંયા આપણે શબ્દ લખી નાખીએ નિલંબન
એટલે મિશ્રણ જે છે એને મિલ્ક ઓફ લાઇમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મિલ્ક ઓફ લાઇમ. અને ખાસ યાદ રાખજો, મિલ્ક ઓફ લાઇમ કોને કહેવાય? મિલ્ક ઓફ લાઇમ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા બે વસ્તુ જુદી જુદી છે. સીએઓએચ ટ્વાઇસ મિલ્ક ઓફ લાઇમ કહેવાય છે. એમજીઓએચ ટ્વાઇસ મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ હોય તો મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય છે, જે ખાસ કરીને એસિડિટીની અંદર અદરવાઇઝ કબજિયાતની અંદર ખાસ ઉપયોગમાં લે છે બધા. એડવર્ટીઝમેન્ટ પણ આવે છે, તમે લોકો ટીવી જોતા હોય તો ક્રેમીફાઇન કરીને એક કંપની છે જે આના માટેની મેડિસિન્સ બનાવે છે કબજિયાત માટેની, અને એમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા હોય છે. દેન આફ્ટર CO2 સાથે શું બનાવે છે? CaCO3 બનાવે છે. ફોર એક્ઝામ્પલ આપણે સીધે સીધું જોઈ લઈએ, અહીંયા ફોર એક્ઝામ્પલ કઈ રીતના રિએક્શન આપતું હશે તો અહીંયા લખી નાખીએ ને આપણે CaOH ટ્વાઇસ રિએક્શન વિથ CO2, એટલે કે CO2 આની અંદર ઉમેરીએ તો CaCO3 પ્લસ શું બની જશે? H2O. એટલે આ આપણી સાદી રિએક્શન છે. એટલે હવે આની નાની અંદર કન્ટિન્યુઅસ તમે CO2 અને પાણીનું પ્રમાણ હજુ ઉમેરા જ કરો તો બીજું વધારાનું શું બની શકે? તો આની અંદર આ જે CaCO3 છે આની નાની અંદર હજુ હું શું ઉમેરું છું? તો CO2 વત્તા H2O કોની અંદર ઉમેરીએ છીએ આપણે? CaCO3 ની અંદર. એટલે શું બનશે? તો આની અંદર જે બનશે, ગ્રીન કલર જ આવી જશે, શું બનશે? CaHCO3 અને શું આવશે? ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણે લખી શકીએ ને, કેલ્શિયમ હાઇડ્રોજન અને કાર્બોનેટ, બરાબર છે? કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આવું નામ બનશે. ધેન આફ્ટર હજુ એક પ્રક્રિયા જોઈએ, એક મિલ્ક ઓફ લાઇમ જે છે CaOH ટ્વાઇસ ની એક આપણે રિએક્શન જોઈએ, એટલે કે CaOH ટ્વાઇસ ની Cl2 સાથે પ્રક્રિયાથી હાઇપોક્લોરાઇડ નો ક્ષાર મળે છે, બરાબર છે? અને એનો યુઝ જે છે આપણે કન્ટિન્યુઅસ લખી નાખી, જે બ્લીચિંગ પાવડર અથવા તો બ્લીચિંગનું લિક્વિડ આવે છે, બ્લીચ, જે વ્હાઈટ કપડાને સફેદ કપડાને એમાં જો કોઈ ડાઘા પડ્યા હોય તો દૂર કરવા માટેનો યુઝ. ખાસ કરીને તમે ઓલી ગળીનો યુઝ કર્યો હશે જૂના ટાઈમમાં, પેલા આવતી ગળી બહુ આવતી ઉજાલા, જે વ્હાઈટ કપડાને ક્લીન કરવા માટે, એમાં કોઈ પણ ડાઘા કોઈ પણ જાતના પડ્યા છે તો ફટાફટ એ એક્સ્ટ્રેક્ટ થઈ જાય, છૂટા પડી જાય એટલા માટે. પણ હાલમાં બ્લીચનો યુઝ થાય છે, બ્લીચથી વ્હાઈટનેસ જે હતી એવી ને એવી કપડાની આવી જાય છે, જે જુદા કલરો છે, વધારાના કલરો છે એમાંથી નીકળી જાય, પણ સફેદ કપડા માટે મોસ્ટ યુઝફુલ. જે બ્લીચિંગ પાવડર નો એક ઘટક છે, ઇટ મીન્સ એમાંથી બને છે એમ આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આનું ઉદાહરણ શું આપી શકાશે? આપણી પાસે 2 મોલ્સ ઓફ CaOH ટ્વાઇસ છે, ની પ્રક્રિયા 2 મોલ્સ ઓફ Cl2 સાથે થાય છે. શું બનશે? તો CaCl2 તો બની ગયો. બીજો એક પ્રક્રિયા જે છે એ મેઇન છે, તો CA પછી O Cl અને અહીંયા શું આવશે? ટ્વાઇસ પ્લસ શું આવશે? H2O. તો આ જે પ્રક્રિયા આપણે અહીંયા જે લખ્યો છે એનું નામ જે છે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. શું નામ આવશે? કેલ્શિયમ હાઇપો પછી શું આવશે? ક્લોરાઇડ, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. આ એક ખાસ તમને ખબર હોવી જોઈએ. તેન આફ્ટર હવે જોઈએ છીએ આપણે યુઝિસ, બહુ ઇઝી યુઝિસ છે ઉપયોગ. સૌથી પહેલો પોઈન્ટ ઉપયોગમાં બાંધકામમાં મોર્ટારની બનાવટમાં, જે ઓલો કોન્ક્રીટ બનાવતો હોય ને છત બનાવવા માટેનો મોર્ટાર, એને કોન્ક્રીટને મોર્ટાર કહેવાય, એની બનાવટની અંદર. ધેન આફ્ટર બીજો પોઈન્ટ છે, ધ્યાન આપજો, એની અંદર સંક્રમણહારક સ્વભાવના કારણે દિવાલો ઘોળવામાં
જો ઘોળવાનો મિનિંગ શું, દિવાલો ઘોળવામાં મીન્સ કે તમે લોકો કદાચ એવું સાંભળ્યું હશે કે ક્યાંક જીવાત બનતી હોય છે દિવાલમાંથી નીકળતા હોય તો તમે છે ને વ્હાઈટ સિમેન્ટ એમાં મારી દેજો, વ્હાઈટ સિમેન્ટ કાં તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે આવે છે વ્હાઈટ સિમેન્ટ વન ટાઈપ ઓફ એ તમે એમાં મારી દો ને એટલે શું થાય કે ત્યાંથી જીવાત આવતી બંધ થઈ જાય. એટલે એ નાના નાના જીવજંતુને આવવા માટે પ્રતિકાર કરે છે અને દિવાલમાં એટલે જ આમ તો જનરલી લગાવે છે કે એમાં ઉધઈને એના ખાસ પ્રોબ્લેમ સામાન્યતા આવે નહીં, સામાન્યતાની વાત છે. બાકી અમુક કેસની અંદર તો ગમે એવો સિમેન્ટ હોય તો આવે જ છે, તેના માટે તો દવાઓ નખાવવી પડે છે, જમીનની અંદર પાયાની અંદર જ નખાવવી પડે છે, એટલે એ અલગ વસ્તુ છે. પણ સામાન્યતા સ્વભાવ છે એનો. પછી આપણે સ્પેશિયલી એમ નથી કહેતા કે ઉધઈ માટે જ સિમેન્ટ લગાવવી જોઈએ, બરાબર, સોરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો યુઝ કરવો જોઈએ. પણ જ્યાં જ્યાં અમુક જગ્યાએ કાણા કર્યા હોય જીવજંતુએ તો એને તમે આનાથી બૂરો તો નેક્સ્ટ ટાઈમ એની અંદર કદાચ નો બની શકે, એમાંથી પાછા જીવજંતુ નો આવી શકે. પણ નહીં તો પછી એની તાકાત કેવી છે એની ઉપર ડિપેન્ડ છે. વળી પાછું મારું નામ ન દેવા આવતા કે આ તમે કીધું તું કઈ ન થયું, બરાબર છે. પણ એની ક્ષમતાઓ એ જીવજંતુની ક્ષમતા ઉપર ડિપેન્ડન્ટ રહેશે એમ કહીને તો ચાલે. ચાલો લાસ્ટ પોઈન્ટ, કાચની બનાવટમાં, કાચની બનાવટમાં ભઠ્ઠીની અંદર ઉપયોગમાં લેતા હોય, ચર્મ ઉદ્યોગમાં, ચામડાના ઉદ્યોગની અંદર, પછી બ્લીચિંગ પાવડર, એ તો હમણાં જોયું, બ્લીચિંગ પાવડર ની બનાવટમાં, અને પેલાની જેમ જ જે સીએઓ નો ઉપયોગ હતો એ જ શર્કરાનું શુદ્ધિકરણ, આની અંદર સ્પેશિયલી આપ્યું છે ખાંડના શુદ્ધિકરણમાં, શુદ્ધિકરણમાં ઉપયોગી છે. હવે કઈ રીતના ઉપયોગી થાય છે એને માટે આપણે કોઈ આમાં થિયરી જોવાની જરૂર નથી, માત્ર આટલું યાદ જ રાખવાનું છે, બરાબર, એના યુઝીસ ક્યાં ક્યાં છે. એટલે અહીંયા બે બનાવટ આપણી કમ્પ્લીટ પતી ગઈ છે. ટોટલ અહીંયા સીઓએચ ટોઇસની ઉપયોગો લખ્યા છે, એના ગુણધર્મો તમે જોયા અને બનાવટ બહુ ઇઝી પોઈન્ટ્સ હતા. એની પહેલા જે જોયું છે સીએઓ, એના યુઝીસ, આ ગુણધર્મો, બરાબર છે, અને એની બનાવટની પ્રક્રિયા. તો અહીંયા આજના બે ટોપિક જે આપણે જે ભણવાના હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે. વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરી નાખજો, વાંચી લેજો, અને કઈ ડાઉટ હોય તો વોટ્સઅપમાં ફોટો પાડીને મને મોકલી દેજો, બરાબર છે. વ્યવસ્થિત પ્રિપેર કરજો ખાસ. અહીંયા સુધી રાખીએ, થેન્ક યુ.